नमस्ते दुर्णाट विषय विज्ञान प्रकरण छ दहन अने ज्योत पेज नंबर 75 માં સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 નો ક આપણે બાકી હતો હવે ઈ લઈ લઈએ કાગળ પોતે સરળતાથી આ પકડી લે છે પરંતુ એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટળાયેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી સમજાવો તો એમાં જવાબ લખીએ નંબર 1 કાગળનું જ્વલન બિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે નંબર 2 એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટળાયેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી વીંટળાયેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી કારણ કે એલ્યુમિનિયમ સારું ઉષ્માવાહક હોવાથી એલ્યુમિનિયમ સારું ઉષ્માવાહક હોવાથી કાગળને મળતી ગરમી શોષી લે છે કાગળને મળતી ગરમી શોષી લે છે અને કાગળ તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો નથી અને કાગળ તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો નથી કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી હવે પ્રશ્ન 6 બહુ સરળ છે શું છે તો કે મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો જો એ આકૃતિ તમને હું PDF ફાઇલ જે WhatsAppમાં મોકલીશ લેખિત સ્વરૂપમાં એમાં તો હશે જ ઉપરાંત પેજ નંબર 72 તમારા ટેક્સ્ટબુકમાં એમાં મીણબત્તીના જ્યોતના વિવિધ ભાગ એવું આપેલું છે એમાં સૌથી ગરમ ભાગ મધ્યમ ગરમ સૌથી ઓછું ગરમ પછી સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર પછી અપૂર્ણ દહનવાળો મધ્યનો વિસ્તાર એટલે કે પીળો પહેલાં ભૂરો પીળો અને ન દહન થયેલ પામેલો મીણની વરાળનો અંદરનો વિસ્તાર જેને કાળો ભાગ કહે છે આ રીતે પ્રશ્ન 6 ફક્ત આકૃતિ જ તમારે દોરવાની છે એમાં કશું કરવાનું નથી પણ આકૃતિ દોરીને નામ નિર્દેશવાળી આકૃતિ છે એટલે એનું નામ અને નિર્દેશ કરવું બહુ જરૂરી બનશે પ્રશ્ન 7 બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો આ એક વાક્યમાં પૂછાઈ શકે અને ખાલી જગ્યામાં પૂછાઈ શકે જવાબ લખી લઈએ બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલો જૂલ પ્રતિ કિગ્રા એટલે કે કિલોગ્રામ કહેવાય પણ આપણે કિગ્રા લખશું કિલો જૂલ પ્રતિ કિગ્રા અને કૌંસમાં લખીએ કે અને જે કેપિટલ કે જે લખશો તો ચાલશે નાનો કે જે કરો તો ચાલે ઓબ્લિક વચ્ચે આડો લીટો એટલે કે પ્રતિ એમ કહેવાય અને કે જી પહેલાં કે જે કર્યું હતું ને પછી કે જી એટલે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ છે તો આ રીતે પ્રશ્ન 5 ક પછી પ્રશ્ન 6 નામ નિર્દેશવાળી આકૃતિ અને પ્રશ્ન 7 આપણે અહીંયા પૂરા કર્યા હવે આ જે પ્રશ્ન અહીંયા આપણે જે પૂરા કરી લીધા એમાં આકૃતિમાં હું તમને જરાક ફરીથી એક વસ્તુ યાદ દેવડાવવા માંગુ છું કે આકૃતિ જ્યારે તમે દોરો છો ત્યારે તમે એના આકૃતિની જે જ્યોત જે છે એ જ્યોતના વ્યવસ્થિત ભાગ જોઈને લખજો કારણ કે સૌથી બહારનો ભાગ હોય તો ઈ દર્શાવવાનો અને પછી મધ્યનો ગરમ ભાગ અને પછી સૌથી ઓછો ગરમ ભાગ એવી રીતે દર્શાવજો અને એની સામે એવી રીતે લખવું પડશે નહીતર તમે સમજી નહીં શકો ફરીથી સૌથી ગરમ ભાગ અને સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર ભલે આપણે પ્રશ્નમાં આકૃતિ જ છે પણ આકૃતિ દોરવાના અલગ અલગ એના માર્ક હોઈ શકે એટલા માટે થઈને આપણે અહીંયા પૂરો કર્યો પ્રશ્ન 5 નો ક પ્રશ્ન 6 અને પ્રશ્ન 7